નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અને ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે અભ્યાસ મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાને ઓળખતા શીખી લઈએ. સૌથી મોટી સંખ્યા કેને કહેવાય અને સૌથી નાની સંખ્યા કેને કહેવાય, ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ઉદાહરણ કોઈ પણ આપણે ચાર સંખ્યા લઈ લઈએ, ધારો કે 12, 51, 101, 105. આ ચાર સંખ્યા આપણે લીધી, તો સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય અને સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? તો એકમ દશક આપણે ભણી ગયા, આગલા ધોરણમાં આવતું જ આપણે તો એકમ દશક કરવાનું. અને આ ત્રણ અંકની સંખ્યા અને આ બે અંકની સંખ્યા, એટલે ત્રણ અંકની સંખ્યા મોટી થાય. તો ત્રણ અંકમાં પહેલો અંક જોવાનો, એક એક ચાલો છે, પછી 0 0, એટલે હજી બે સરખી છે. હવે જોવાનું 1 અને 5, તો મોટી કઈ થઈ? 5. તો આ સંખ્યા આપણી સૌથી મોટી થઈ ગઈ. તો 105 એ સૌથી મોટી સંખ્યા છે. હવે સૌથી નાની જોઈએ તો ત્રણ અંકની તો આવે ને, ભાઈ થી હવે બે અંક, તો આપણે બે અંક ખબર નાના કઈ થાય? 12. તો 12 એ સૌથી નાની સંખ્યા. બીજું ઉદાહરણ લઈએ, 9985, 9980, 9080, 9485. આ ચાર સંખ્યા મેં લીધી, તમારી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા ઓળખવાની છે. તો સૌથી મોટી સંખ્યા કઈ થાય અને સૌથી નાની સંખ્યા કઈ? તો ચારેયમાં હજારનું સ્થાન આવે, ચારેય સંખ્યામાં હજારનું સ્થાન આવે, એટલે ચારેય સંખ્યા જોવી પડે, કઈ સંખ્યા મોટી થાય અને કઈ સંખ્યા નાની થાય. તો પેલા અંક જોતું જાવ, પેલા અંકમાં બધી જગ્યાએ 9 છે, એટલે બધી રહી સરખી કહેવાય. હવે જોતું જાવ, પછી બીજો આપણો 9, અહીંયા 9, અહીંયા 0, અહીંયા 4, એટલે આ બે તો નાની થઈ ગઈ. હવે કમ્પેર કઈ બે સંખ્યાની કરવાની? તો કે આ બે. ત્રીજી સંખ્યા અહીંયા 8 છે, અહીંયા 8, ચાલો ત્રીજી સંખ્યા સરખી. ચોથી સંખ્યા જો અહીંયા 5 છે અને અહીંયા 0, તો સૌથી મોટી કઈ થઈ? આ 5 વાળી. તો 9985 એ સૌથી મોટી સંખ્યા છે, સૌથી મોટી સંખ્યા છે. તો નાની કઈ થાય? તો નાની તો આપણે નહીં. હવે વૈધી આ બે માટે, તો પેલા 99 તો છે, એના પછી 0 અને 4, તો આ 0 વાળી નાની થાય. 0 ને 9080, 9080 એ સૌથી નાની સંખ્યા છે. આ વાત છે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. આ ઉદાહરણ વાળું સમજી લો, આપણે બે રીતે સૌથી નાની કઈ થાય અને સૌથી મોટી કઈ થાય. પણ હવે તમને ચાર અંક આપેલા હોય એના ઉપરથી બનાવવાનું, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની. પણ એક પણ સંખ્યાનું બીજી વાર પુનરાવર્તિત થવું જોઈએ નહીં. ફરીથી કોઈ પણ ચાર અંક લેવાના, એમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાનો છે, પણ સંખ્યાનું બીજી વખત પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઉદાહરણ લઈએ આપણે, ચાર સાત નવ એક. આ ઉદાહરણ લીધું આપણે, ચાર સાત નવ અને એક ચાર સંખ્યા લીધી. પણ હવે એમાં બીજી વખત પુનરાવર્તન ન થવું કે ચાર બે વખત નો હોવો જોઈએ, ચાર સાત સાત બે બે વખત નો હોવો જોઈએ, એક પણ સંખ્યાનું બીજી વાર પુનરાવર્તન થવું જોઈએ નહીં. એટલે ચાર અંકની જ મળવી જોઈએ, ચાર અંકની જ મોટી સંખ્યા મળવી જોઈએ અને ચાર અંકની જ નાની સંખ્યા મળવી જોઈએ. તો સૌથી મોટી સંખ્યા કઈ રીતે મળે? તો સૌથી મોટી સંખ્યા બરાબર મોટી સંખ્યા બનાવવાની છે, એટલે ચાર અંક કઈ પાયમાં સૌથી મોટી હોય એ પેલા લખી દેવું, ચાર સાત નવ અને એક. તો સૌથી મોટી કઈ? 9. એના પછી નાની કઈ? 7. એના પછી 4 અને એના પછી 1. આ આપણી થઈ ગઈ સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની સંખ્યા બનાવી હોય તો સૌથી નાની સંખ્યા બરાબર હું જે લઈ લેવાનું, શું કામ લેવાનું? 1, 4,
ઉદાહરણ તરીકે જોઈએ તો તમને કોઈ પણ ત્રણ અંક આપેલા હોય, ત્રણ આઠ અને ઝીરો, ત્રણ આઠ અને ઝીરો, બે ત્રણ અંક તમને આપેલા છે, પણ એક જ સંખ્યાનું બીજી વાર પુનરાવર્તન થવું જોઈએ, બીજી એક સંખ્યાનું બીજી વાર પુનરાવર્તન થવું જોઈએ નહીં, એટલે કે ચાર અંકની જ બનવી જોઈએ, સંખ્યા આપણે ચાર અંકની જ બનાવવાની છે. સૌથી મોટી સંખ્યા કઈ બને? સૌથી મોટી સંખ્યા બરાબર તો સૌથી મોટી કઈ? ત્રણ આઠ ઝીરો માંથી તો કે આઠ, તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવી અને પેલો અંક જે આવ્યો હોય એને ડબલ વાર બનાવો, એટલે સૌથી મોટી સંખ્યા લઈ અને એની પાછી ત્રણ અને ઝીરો. તો સૌથી નાની સંખ્યા બનાવી હોય તો સૌથી નાની સંખ્યા બરાબર તો સૌથી નાની સંખ્યા કઈ આમાંથી? ઝીરો. તો ઝીરો ડબલ વાર લખી પછી ત્રણ અને પછી આઠ, પણ આ ન આવે કેમ કે આ ઝીરો નું કઈ સ્થાન નથી, ખાલી વધે કોણ? ત્રણ અને આઠ, એટલે આ ફક્ત બે અંક ની જ છે, એટલે કે ઝીરો પેલા ચાલે નહીં, ફરજિયાત પેલા વાર શું લેવો પડશે? તગડો લેવો પડે, પછી નાની સંખ્યા કઈ? ઝીરો, એને ડબલ વાર બંધ નાખો, ઝીરો ઝીરો આઠ. હવે ચાર અંક ની થઈ ગઈ, સૌ પ્રથમ ઝીરો આવે ને, જો ઝીરો આવે કાં તો એ ત્રણ અંક ની થઈ જાય કાં તો એ બે અંક ની થઈ જાય. ચાલો આગળ જોઈએ, તડકો ક્રમ અને ઉતરતો ક્રમ. તો ચડકો ક્રમ કેને કહેવાય? તો ચડકો ક્રમ એટલે કે સૌથી નાની થી સૌથી મોટી સુધી સંખ્યા જવાની, સૌથી નાની થી સૌથી મોટી સુધીની સંખ્યા લેવાની. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા લઈ લઈ કોઈ પણ, એકસો એક, એકસો પચાસ, એકસો પંચાણું, બસો એક અને એકસો પાંચ. આ પાંચ સંખ્યા આપણે લીધી, આને મારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌ પ્રથમ પેલા નાનું લેવું, પછી આગળ જશો એમ મોટું મોટું મોટું, એ રીતે સંખ્યા લેતી જવાની. તો સૌ પ્રથમ નાની કઈ સંખ્યા છે? ચડતા ક્રમમાં ગોઠવતા સૌ પ્રથમ નાની સંખ્યા કઈ? એકસો એક, એકસો પચાસ, એકસો પંચાણું, બસો એક, એકસો પાંચ. તો આપણને ખબર હોય કઈ છે સૌથી નાની? એકસો એક. હવે કઈ સંખ્યા લેવી? તો એકસો એક કરતા મોટી કઈ? એના પછી. તો એકસો એક પછી કઈ આવે? એકસો પાંચ. એના પછી એકસો પચાસ, એના પછી એકસો પંચાણું અને એના પછી બસો એક. આ થયો આપણો ચડતો ક્રમ. હવે નેક્સ્ટ જોઈએ તો ઉતરતો ક્રમ. તો ઉતરતો ક્રમ એનાથી ઊંધો, સૌ પ્રથમ પેલા મોટી લેવાની, પછી જેમ જાતા જાય એમ નાની નાની લેતું જવાનું, એટલે કે સૌથી મોટી થી સૌથી નાની બાજુ તરફ જવાનું. ઉતરતો ક્રમ ઉદાહરણ લઈ લઈએ, બસો, બસો પચાસ, પાંચસો, બસો એક અને એકસો નેવું. આ પાંચ સંખ્યા આપણે લીધી, આને મારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, એટલે કે સૌ પ્રથમ કઈ સંખ્યા આવશે? તો કે મોટી. એના પછી નાની 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 લેતી જવાનું. તો આમાં ઉતરતા ક્રમમાં જોઈએ તો સૌ પ્રથમ પેલા મોટી લેવાની, એટલે કે મોટી કઈ થશે? બસો, બસો પચાસ, ત્રણસો, બસો એક, એકસો નેવું. તો સૌ પ્રથમ મોટી કઈ થશે? ત્રણસો. હવે સૌ પ્રથમ મોટી આવી ગઈ, હવે એના કરતા નાની, ત્રણસો કરતા નાની, સૌથી નાની નહીં, ક્રમમાં લેતું જવાનું. ત્રણસો પછી નાની કઈ આવે? તો કે બસો પચાસ. એના પછી નાની કઈ આવે? તો કે બસો એક. એના પછી નાની બસો અને એના પછી નાની એકસો નેવું. આ થઈ ગયો આપણો ઉતરતો ક્રમ. ફરીથી ચડતો ક્રમ એટલે કે સૌથી નાની થી સૌથી મોટી સંખ્યા તરફ જવાનું, અને ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી થી સૌથી નાની સંખ્યા તરફ જવાનું. આગળ જોઈએ
શાંતિ મત નું વિસ્તરણ કરતા શીખી. સ્થાન કિંમત નું વિસ્તરણ કરતા શીખી. સ્થાન કિંમત કઈ રીતે ગોઠવવાની તો આપણને ખબર છે, એકમ દશક સો હજાર આપણે ભણી ગયે, તો એકમ ને કેટલા વડે ગુણવાનો? એક વડે. દશક ને દસ વડે, સો ને સો વડે, હજાર ને હજાર વડે. એ રીતે જોઈએ આગળ સંખ્યા, તો ઉદાહરણ તરીકે સંખ્યા કોઈ પણ લઈ લઉં, ચારસો પંચાવન સંખ્યા, આ એક સંખ્યા લીધી. આનું મારે સ્થાન કિંમતમાં વિસ્તરણ કરવું છે. તમે અગાઉ સ્થાન કિંમત ભણી ગયો, આમાં પૂછે કે ચાર ની સ્થાન કિંમત શું, તો ચાર ચાર એમનો એની પછી જેટલા અંકો એ બધા શું લઈ લેવાના, શૂન્ય. એટલે કે ચાર ની સ્થાન કિંમત, એટલે કે ચાર કેટલા કેના સ્થાને છે, તો કે એકમ દશક સો, એટલે કે ચાર એ સો ના સ્થાને, એટલે શું થઈ જાય, ચારસો. પણ આપણે એનું વિસ્તરણ કરવાનું છે, એટલે કે એકમ દશક સો, એટલે કે પાંચ ને કેટલા વડે ગુણવાના, પાંચ એકમ ના સ્થાનમાં, એટલે પાંચ ને એક વડે, પાંચ બે ઈ દશક ના સ્થાનમાં, એટલે એને દસ વડે, અને ચાર એ સો ના સ્થાનમાં આવે, એટલે કેટલા વડે, સો વડે. તો ચાર ગુણ્યા સો પ્લસ પાંચ ગુણ્યા દસ પ્લસ પાંચ ગુણ્યા એક, આ થઈ ગયું આપણું સ્થાન કિંમત નું વિસ્તરણ. બીજું ઉદાહરણ જોઈએ, મોટી સંખ્યા લઈ, ચાલો પાંત્રીસ હજાર અણસઠ. આનું મારે સ્થાન કિંમતમાં પુનરાવર્તન કરવું હોય તો સૌ પ્રથમ જોતું જવાનું, એકમ દશક સો હજાર દસ હજાર, એટલે કે ત્રણ રી હોય દસ હજાર ના સ્થાને છે, તો ત્રણ ગુણ્યા કેટલા કરવાના, દસ હજાર પ્લસ ને પાંચ રી હોય કેના સ્થાને, તો એકમ દશક સો હજાર, તો પાંચ ગુણ્યા હજાર ને ઝીરો. પણ ઝીરો ની સો ના સ્થાને, એટલે ઝીરો ગુણ્યા સો કરો તો પણ ચાલે, અને ઝીરો ની સંખ્યા ન મૂકો, કેમ કે ઝીરો ગુણ્યા સો કરીશ એટલે એનો ગુણાકાર શું થઈ જવાનો, ઝીરો જ થઈ જવાનો. એટલે કે ઝીરો ની સંખ્યા અહીંયા મૂકો કે ન મૂકો કઈ ફેર પડતી નહીં. આગળ છ નું પ્લસ છ ગુણ્યા દસ પ્લસ આઠ ગુણ્યા એમ, આ થઈ ગયું આપણું સ્થાન કિંમત નું વિસ્તરણ. હવે નેક્સ્ટ આગળ, ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ. ભારતીય પદ્ધતિમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવા, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવા. આપણે ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એનો ઉપયોગ કરી, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એવી રીતે ન થાય. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર મિલિયન બિલિયન એવા શબ્દનો ઉપયોગ થાય. તો ભારતીય પદ્ધતિમાં કેવા કઈ રીતે અલ્પવિરામ મૂકવા અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે અલ્પવિરામ મૂકવા. આગળ જોઈએ કઈ રીતે અલ્પવિરામ મૂકવા. ભારતીય પદ્ધતિ તમે શબ્દોમાં, સંખ્યાને શબ્દોમાં લખો, શબ્દોમાં લખો, ધારો કે આ રીતે આપી હોય કે પાંત્રીસ જીરો અણસઠ, એટલે પાંત્રીસ હજાર અણસઠ. તમને લખવામાં થોડુંક ડિફિકલ્ટ લાગે, સંખ્યાને શબ્દોમાં લખવામાં એકમ દશક કરવું પડે, એકમ દશક સો હજાર દસ હજાર, એટલે કે પાંત્રીસ હજાર અણસઠ આ રીતે થાય. પણ જો તમે એમાં અલ્પવિરામ મૂકતા જાઓ તો એ સંખ્યાને સરળતાથી વાંચી શકો. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ, જમણી થી ડાબી બાજુ સૌ પ્રથમ પેલા ત્રણ અંક લેવાના, એક બે ત્રણ, પછી જેમ આગળ આગળ જતા જશો એમ બે બે અંકે મૂકતું જાવ. પાંત્રીસ છે તો અહીંયા આવી ગયા બે અંક, એટલે કે આ છે એકમ દશક, આ સો ના સ્થાનમાં આવી ગયું આ ત્રણે, અને આ શેના સ્થાનમાં આવી ગયું, હજાર ના સ્થાનમાં. તો આ બે ભેગો જ વાંચવાનું, પાંત્રીસ હજાર અણસઠ કેટલા થશે, પાંત્રીસ હજાર અણસઠ. બીજું ઉદાહરણ લઈએ, હજી મોટું લઈએ, ચાલો આ ઉદાહરણ લીધું, બાર લાખ છ્યાસી હજાર ચારસો પિત્યાસી છે. આપણને વાંચવામાં થોડીક ડિફિકલ્ટ પડે પણ આપણે સરળતાથી વાંચવું હોય તો ભારતીય પદ્ધતિની અલ્પવિરામ મૂકી દીધું. તો ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ કઈ,
તો સૌપ્રથમ છેલે થી લેવાનો, સૌપ્રથમ ત્રણ અંક પેલા, એક બે ત્રણ, પછી જેટલી પણ સંખ્યા આપેલી હોય બધે બે બે અંકે અલ્પવિરામ મૂકવાનું, એક બે એક બે, એટલે અહીંયા અલ્પવિરામ આવી ગયું. હવે પેલા ત્રણ અંક થશે એ સોના સ્થાનમાં થશે, બીજા બે થશે એ દસ હજાર ના સ્થાનમાં, હજાર દસ હજાર, અને ત્રીજા થશે એ લાખ ને દસ લાખ ના સ્થાનમાં થશે. એટલે અહીંયા જે અંક હોય એ ભેગો જ વાંચવાનો થાય, આ જે બે અલ્પવિરામ મૂકેલા રહ્યા એમાં ભેગો જ અંક વાંચવાનો થાય. એટલે કે બાર લાખ છિયાસી હજાર ચારસો પંચ્યાસી, બાર લાખ છિયાસી હજાર ચારસો પંચ્યાસી. ચાલો, આ સિવાય ભારતીય પ્રતિમા અલ્પવિરામ અને એનું શબ્દોમાં આપણે જોયું કઈ રીતે લખાય. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની થોડીક વાત કરી લઈએ, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે એકમ દશક સો હજાર મિલિયન બિલિયન, આ શબ્દ આપણે પહેલી વાર સાંભળી છે, મિલિયન અને બિલિયન નો ઉપયોગ આવશે. તો એક મિલિયન એટલે કેટલા હજાર થાય, એક મિલિયન એટલે કેટલા થાય, એક બિલિયન એટલે કેટલા થાય, તો એનું માહિતી મેળવીએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કઈ રીતે મૂકવો. ભારતીય પદ્ધતિમાં જોયું તો છેલ્લે ચાલુ કરવાનું, પેલા ત્રણ અંકે પછી બધે બે બે અંકે મૂકવાનું, પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ફરજિયાત છેલ્લેથી ચાલુ કરવાનું, ફરજિયાત છેલ્લેથી ત્રણ ત્રણ અંકે જ આવવા જોઈએ, એટલે કે હજાર અને મિલિયન ના સ્થાને આવે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ઉપરની સંખ્યા બાર એસી ચારસો પંચ્યાસી, આ મેં એક સંખ્યા લીધી, એને મારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કેવી રીતે મૂકવા એ જોવું. તો સૌ પ્રથમ છેલ્લેથી ત્રણ ત્રણ અંકે જ અલ્પવિરામ મૂકવા, તો ત્રણ અંક ગણી દઉં, એક બે ત્રણ, એક બે ત્રણ, આ થઈ ગયું મારું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ. પણ હવે વચાય કઈ રીતે શબ્દોમાં, આપણે ઓમાં જોતા કઈ રીતે શબ્દોમાં વચાય, બાર લાખ છિયાસી હજાર ચારસો પંચ્યાસી, પણ આમાં એનો ઉપયોગ નહીં આવે. હવે જે ઉપયોગ આવશે મિલિયન અને બિલિયન નો ઉપયોગ કરવો. તો સૌ પ્રથમ પહેલું અલ્પવિરામ આવે એ હજાર નું આવે, અને બીજું અલ્પવિરામ આવે એ મિલિયન નું આવે, તો આને શબ્દોમાં કઈ રીતે વધે. તો આ અલ્પવિરામ રહ્યું મિલિયન નું, એટલે કે એક મિલિયન, એક મિલિયન બસો એસી હજાર, બસો એસી હજાર ચારસો પંચ્યાસી, આ રીતે લખો ખરી, એક મિલિયન બસો એસી હજાર ચારસો પંચ્યાસી, આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવાની સિસ્ટમ. અલ્પવિરામ કઈ રીતે મૂકવાના આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં, તો કે છેલ્લેથી ચાલુ કરવાના, ફરજિયાત ત્રણ ત્રણ અંકે આવવા જોઈએ, અને અલ્પવિરામ રહ્યું પહેલું અલ્પવિરામ રહ્યું એ હજાર ના સ્થાને આવે, અને બીજું અલ્પવિરામ રહ્યું એ મિલિયન ના સ્થાને આવે, એટલે ડાયરેક્ટ વચાય જ રીતે એક મિલિયન બસો એસી હજાર ચારસો પંચ્યાસી, આ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. પણ હવે એક બિલિયન એટલે કેટલા થાય, એક મિલિયન એટલે કેટલા, અને એક બિલિયન એટલે કેટલા, આ શબ્દ આપણે પહેલી વાર આવ્યું હોય, એક મિલિયન અને બિલિયન, તો એક મિલિયન એટલે હજાર વખત હજાર થાય, એક મિલિયન એટલે હજાર વખત હજાર, હજાર વખત હજાર, એક મિલિયન એટલે હજાર વખત હજાર થાય, તો એક મિલિયન એટલે હજાર વખત હજાર. પણ આપણે ભારતીય પદ્ધતિમાં જોઈ એ રીતે કરવું હોય તો લાખ લાખની પદ્ધતિમાં તો હજાર વખત હજાર, તો પેલા હજાર મૂકી દીધું, હજાર પાછળ કેટલા શૂન્ય આવે, ત્રણ, એક વખત હજાર થઈ ગયું, હજી એક વખત હજાર, હજાર વખત હજાર એટલે કે હજી હજાર, એટલે કેટલા શૂન્ય, ત્રણ, તો જો કેટલા થઈ ગયા, એક એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ, એટલે કે એક મિલિયન બરાબર દસ લાખ થાય, એક મિલિયન બરાબર દસ લાખ થાય. આગળ હવે એક બિલિયન, એક બિલિયન એટલે કેટલા, તો એક બિલિયન એટલે
મિલિયન થાય. એક બિલિયન એટલે 100 મિલિયન થાય. તો મિલિયન એટલે આપણને ખબર કેટલા હતા, 10 લાખ. 10 લાખ ની પાછળ કેટલા શૂન્ય લગાડવાના, 100 એટલે 2. તો આ 10 લાખ એમનો 1 2 3 4 5 6 એની પાછળ હજી 100 એટલે કેટલા થશે, એકમ, દસક, સો, હજાર, 10 હજાર, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, સોરી 1000 મિલિયન થશે. 1000 મિલિયન, 1 બિલિયન એટલે 1000 મિલિયન, એટલે કે 1 અબજ થશે. 1 બિલિયન એટલે 1 અબજ થાય. ફરીથી, એકમ, દશક, સો, હજાર, 10 હજાર, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અબજ, એટલે કે 1 મિલિયન બરાબર 10 લાખ અને 1 બિલિયન બરાબર 1 અબજ. હવે આગળ જોઈએ તો સ્વાધ્યાય 1.1 માં તમને ખાલી જગ્યા આપેલી છે, પાઠ્ય પુસ્તક માં આપેલી છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10 હજાર થાય. તો આ ખાલી જગ્યામાં શું હોય, 1 લાખ બરાબર ખાલી જગ્યા 10 હજાર થાય. આપણે એમ કેવું હોય કે 1 અબજ બરાબર કેટલા કરોડ થાય, તો આપણને ખબર હોય 100 કરોડ થાય. તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 10 હજાર, તો આપણે પેલા આ બાજુ જોવાનું, 1 લાખ એટલે લાખમાં કેટલા શૂન્ય આવશે, 1 લાખમાં 5 શૂન્ય આવે. હવે આ બાજુ જોવાનું, પાછળ ખાલી જગ્યાનું કઈ જોવાનું નથી, 10 હજાર, 10 હજારમાં કેટલા શૂન્ય આવે, 4. તો બાજુ 5 હતા, આ બાજુ 4 છે, પણ અહીંયા મારે બરાબર હોય એટલે બેન કેવું થવું જોઈએ, સરખું થવું જોઈએ. તો બાજુ 4 શૂન્ય હોય તો 1 શૂન્ય નો ટૂંકો આવે, એટલે કે 1 શૂન્ય મારે મૂકવો પડે, એટલે કેટલા હજાર થઈ જાય, 1 લાખ બરાબર 10 હજાર થઈ જાય. બીજી ખાલી જગ્યા જોઈએ તો 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100 હજાર, ખાલી જગ્યા 100 હજાર. તો 1 મિલિયન એટલે મને ખબર 10 લાખ થાય, 1 મિલિયન એટલે 10 લાખ થાય, આપેલું છે આપણને 10 લાખ. તો 10 લાખમાં કેટલા શૂન્ય આવે, તો 6 શૂન્ય આવશે 10 લાખ. ચાલો આ બાજુ 6 શૂન્ય, તો આ બાજુ જોઈ લેવાનું કેટલા શૂન્ય થયા, જેટલો ટૂંકો આવે એટલા મૂકી દેવાનું, 100 હજાર. પેલા 100 હવે 100 મૂકી દીધા, 1000 લીધા, તો 1000માં કેટલા શૂન્ય આવે, તો કે 3, 1 2 3, એટલે કેટલા શૂન્ય થયા, 1 2 3 4 5 શૂન્ય થયા. અને ઓ બાજુ કેટલા થયા હતા, 6, તો 1 શૂન્ય આવે એટલે 1 શૂન્ય મૂકી દેવાનું. આગળ જોઈએ, 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ, 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો 1 કરોડ માં કેટલા શૂન્ય આવે, તો 10 લાખ માં આપણને ખબર હોય કેટલા આવે, 6, જયારે 1 કરોડ માં કેટલા આવે, 7, એટલે 1 શૂન્ય નો ટૂંકો આવે તો કેટલા થાય, 10 1 કરોડ બરાબર 10 10 લાખ. આ રીતે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો 1 મિલિયન બરાબર આપણને ખબર છે 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય, તો કે 10 લાખ. આ થઈ ગયું આપણું ભારતીય પોથી અને આંતરરાષ્ટ્રીય પોથીમાં અલ્પવિરામ અને શબ્દોમાં કઈ રીતે લખવું એની વાત થઈ. આગળ હજી જોઈએ શબ્દોમાં કઈ રીતે લખાય અને અલ્પવિરામ કઈ રીતે મૂકવા. હજી 4-5 ઉદાહરણ લઈ લઈએ કઈ રીતે મૂકવા આંતરરાષ્ટ્રીય પોથીમાં. સ્વાધ્યાયનો દાખલો હોય, સ્વાધ્યાય 3 નો પેલો, અલ્પવિરામ મૂકો અને ભારતીય લેખન ભારતીય પોથીમાં અલ્પવિરામ મૂકો અને શબ્દોમાં લખો. ભારતીય પોથીમાં અલ્પવિરામ મૂકો અને શબ્દોમાં લખો. તો આપણને ભારતીય પોથીની ખબર છે, જો રકમમાં સ્પેસિફાઈ કરેલું ન હોય કે ભારતીય પોથીમાં અલ્પવિરામ મૂકો કે આંતરરાષ્ટ્રીય પોથીમાં, કાંઈ કીધેલું ન હોય, ખાલી એમ કીધું હોય તમને કે અલ્પવિરામ મૂકો અને શબ્દોમાં લખો, તો ફરજિયાત આપણે ભારતીય પોથી લખવાની, આંતરરાષ્ટ્રીય પોથી લખવાની નહીં. જ્યારે તમને સ્પેસિફાઈ કરેલું હોય કે આંતરરાષ્ટ્રીય પોથીમાં લખો, ત્યારે જ આંતરરાષ્ટ્રીય પોથીમાં લખવું. અહીંયા આપણને કીધેલું છે, રકમમાં આપેલું છે કે ભારતીય પોથીમાં અલ્પવિરામ મૂકો અને એને શબ્દોમાં લખો. ચાલો ભારતીય પોથીમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવા, તો આપણે આગળ જોઈ ગયા
સૌ પ્રથમ છેલ્લેથી અંક લેવાના, પેલા ત્રણ અંક અલ્પવિરામ, પછી જેમ જાતા જાય એમ બે બે અંક અલ્પવિરામ પર, એક બે ત્રણ, એક બે, એક બે. આ આપણું થઈ ગયું ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ. પણ હવે શબ્દોમાં કઈ રીતે વચાય તો આપણને ખબર, એકમ દશક નો આપણને આવડે જ છે, આગળના ધોરણમાં પણ શીખી ગયા. તો આપણને ખબર છે પેલા ત્રણ સ્થાન આવે એ સોના આવે, એકમ દશક સો એટલે આ ભેગું લખવાનું, પછી દસ હજાર અને દસ હજાર એટલે કે આ બે ભેગું લખવાનું, લાખ ને દસ લાખ એટલે કે એ બે ભેગું લખવાનું, અને કરોડમાં એક જ આવી. આગળ કઈ ન હોય તો તમે શૂન્ય મૂકી શકો, આગળ કઈ ન હોય તો તમે શૂન્ય મૂકી શકો. એટલે કે મારે શબ્દમાં હવે લખવું હોય તો કઈ રીતે લખાય, તો કે આઠ કરોડ, આઠ કરોડ બે ભેગું લેવાનું, પિચોતેર લાખ, આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ, આ ત્રણ ભેગા સાતસો બાસઠ. આ સિવાય ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ અને શબ્દોમાં લખવાની રીત. હવે એક ઉદાહરણ જોઈ લઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની અને શબ્દોમાં લખવાની કઈ રીતે લખાય, રીત કઈ છે. ફરીથી એક વાર આગળ આપણે શીખી ગયા, ફરીથી બીજું ઉદાહરણ લઈ લઈએ. ચાલો આ સંખ્યા મેં લીધી ઇઠોતેર લાખ બાણું, સોરી સાત કરોડ નેવાસી લાખ એકવીસ હજાર બાણું, આ મેં સંખ્યા લીધી. આને મારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવે, ભારતીય પદ્ધતિમાં નહીં, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાનું અને એને શબ્દોમાં લખવાનું. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે અલ્પવિરામ મૂકવું, તો છેલ્લેથી ફરજિયાત કેટલા અંક લેવાના, ત્રણ ત્રણ અંકે અલ્પવિરામ મૂકવાના, એક બે ત્રણ, એક બે ત્રણ. પણ હવે જેમ આપણે ભારતીય પદ્ધતિમાં શબ્દોમાં લખતા એ રીતે લખવાનું નથી. આપણે કઈ રીત આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ કયા શબ્દ આવે, તો કે મિલિયન અને બિલિયન નો ઉપયોગ થાય. એટલે કે હવે મારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શબ્દોમાં લખવું હોય તો મારે મિલિયન અને બિલિયન જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડે. તો પહેલું અલ્પવિરામ હતું એ આપણું હજાર નું, અને બીજું અલ્પવિરામ હતું એ આપણું કેનું હતું, મિલિયન નું હતું. તો આ બે ભેગા જ લેવાના, ઇઠોતેર મિલિયન, ઇઠોતેર મિલિયન, આ ત્રણ ભેગા નવસો એકવીસ હજાર, નવસો એકવીસ હજાર, ફરીથી ઇઠોતેર મિલિયન, નવસો એકવીસ હજાર, આ ત્રણ ભેગા કેટલા છે, બાણું. આ થઈ ગયું આપણું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાનું સિસ્ટમ અને એને શબ્દોમાં કઈ રીતે લખાય તે. નમસ્કાર.